સાથે શેર કરીશ થોડું તીખું અને એકદમ ચટપટું ગુંદાના શાકની રેસીપી. તો ગુજરાતી ઘરોમાં ઉનાળામાં બનતા આ શાક માટે આપણે અમુક ટિપ્સ સાથે ગુંદાની ચિકાશ એકદમ ઓછી કરશું અને તેને સ્પેશિયલ મસાલા સાથે ફક્ત 10 મિનિટમાં એકદમ ચટપટું તૈયાર કરશું. સાથે શાકની ગ્રેવી આપણે એવી તૈયાર કરશું કે તેને તમે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. ફક્ત 10 જ મિનિટમાં એકદમ ચટપટું ગુંદાનું શાક બનાવવા ગુંદાને બાફવા પેનમાં 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે તેમાં થોડું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને પાણીને થોડું ઉકળવા દઈએ. હવે મેં અહીંયા વજનમાં 350 ગ્રામ અને અંદાજિત 20 થી 22 નંગ જેટલા મીડિયમ સાઇઝના ગુંદા લીધેલા છે. તો આપણે ગુંદાને બાફવાના છે એટલે તેની ઉપરના ડીટીયાનો ભાગ નથી કાઢવાનો. જો ડીટીયાનો ભાગ કાઢી લેશું તો બાફતી વખતે ગુંદામાં ચિકાશ એડ થઈ જશે. તો એ ગુંદાને બાફવા માટે ગરમ પાણીમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર ગુંદાને ફક્ત 4 થી 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો ગુંદાને બોઇલ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને ઓવરકૂક નથી કરવાના. બસ તે પાણીમાં ઉકળીને 50 થી 60% જેવા કૂક થાય ત્યાં સુધી તેને બોઇલ કરવાના છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદાને જોઈએ તો છરી ગુંદામાં આ રીતના થોડી પ્રિક થાય છે. મીન્સ આપણા ગુંદા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ગુંદામાંથી પાણીના ભાગને કાઢી લઈએ અને તેને થોડા ઠંડા કરી લઈએ. તો આપણા ગુંદા ઠંડા થાય છે ત્યાં સુધી ગુંદામાં ભરવાનો એકદમ ટેસ્ટી મસાલો બનાવી લઈએ. તો મેં અહીંયા 1/2 કપ જેટલા પાપડી ગાંઠિયા લીધેલા છે. તમે તેની જગ્યાએ ભાવનગરી ગાંઠિયા, ચવાણું કે પછી શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 વાટકી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને થોડા રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. તો જેને એકદમ સહેલું માપ, જેટલા આપણે ગાંઠિયા લીધેલા છે તેટલા જ આપણે સિંગદાણા લીધેલા છે, બંનેનું માપ સરખું રાખેલું છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ માટે 2 લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. અને હવે આપણે બધી જ વસ્તુને હથકચરી ક્રશ કરવાની છે કારણ કે ગાંઠિયા અને સિંગદાણામાં થોડો તેલનો ભાગ રહેલો હોય છે. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ફેરવતા જઈને તેને હથકચરું ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો હથકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 1/2 કપ જેટલી ખમણેલી કાચી કેરી લીધેલી છે. તો ગુંદાના શાકના મસાલામાં થોડી કાચી કેરી એડ કરવાથી તે ગુંદાની ચિકાશને એબ્ઝોર્બ કરી લે છે. સાથે તે મસાલાને ખાટ્ટો મીઠો સ્વાદ આપે છે. અહીંયા જો ઘરમાં કાચી કેરી ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. તો જેને એકદમ સહેલું માપ, 1/2 કપ જેટલા ગાંઠિયા સાથે 1/2 કપ જેટલા સિંગદાણા સાથે આપણે 1/2 કપ જેટલી ખમણેલી કાચી કેરી લેવાની છે. બધું જ માપ સરખું રાખવાનું છે. સાથે 2 મોટી ચમચ જેટલા સફેદ તલ અને મેં અહીંયા 1 મોટી ચમચ જેટલી લીલી વરિયાળી લીધેલી છે. તો વરિયાળીનો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે. અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચ જેટલો ધાણા જીરું પાવડર, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચ જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચ જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1/2 ચમચ જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 થી 3 મોટી ચમચ જેટલો ગોળ લીધેલો છે. તો ગોળને મસાલામાં એડ કરવાથી તે કેરીની ખટાશને બેલેન્સ કરીને શાકને ખાટ્ટું મીઠું બનાવે છે. અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મસાલા સારી રીતે બાઇન્ડ થઈ જાય તેના માટે 1 મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ મસાલાને આપણે ગુંદામાં સ્ટફ કરવાનો છે એટલે તેને થોડો ચડિયાતો બનાવશું તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે ગુંદાને જોઈએ તો તે સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે ગુંદામાંથી ઠળિયાને કાઢવા માટે 1 ગુંદાને લઈ લઈએ અને તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને ઉપરથી આ રીતના કોઈ પણ વજનવાળી વસ્તુથી થોડું પ્રેસ કરી દઈએ અને છરીની મદદથી તેના ઠળિયાના ભાગને કાઢી લઈએ. અને ચિકાશને ઓછી કરવા માટે બસ આંગળીને થોડી મીઠાવાળી કરીને ગુંદામાં આ રીતના ઘસી લઈએ જેથી અંદરથી ચિકાશ સારી રીતે નીકળી જાય.
અને હવે આ રીતના બધા જ ગુંદાને તૈયાર કરી લઈએ. હવે ડીટીયા કાઢીને તૈયાર કરેલા ગુંદામાં મસાલાને સારી રીતે સ્ટફ કરી લઈએ. તો મેં બધા જ ગુંદાને મસાલાથી એકદમ ફટાફટ ભરી લીધેલા છે અને ગુંદાને ભર્યા પછી આ રીતનો મસાલો વધેલો છે જેનો ઉપયોગ આપણે શાકની ગ્રેવીમાં કરીશું. તો હવે ફટાફટ શાક વગારવા માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડાવી લઈએ. તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે. હવે વઘારમાં 1/2 ચમચી હળદર પાવડર એડ કરી દઈએ, સાથે આપણા ભરેલા ગુંદાને તેલમાં એડ કરી દઈએ. અને હવે પેનને આ રીતના થોડું હલાવતા જઈને ગુંદાને વઘારમાં સારી રીતે સાથળી લઈએ. તો અહીં આપણે ગુંદાને ચમચાથી નહીં, પણ આ રીતના પેનને થોડું હલાવતા જઈને સાથળી લેવાના છે. તો ગુંદાને આ રીતના તેલમાં સાથળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થાય છે, જેનાથી શાકમાં તેનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. અહીં આપણે ગુંદાને બોઇલ કરેલા હોવાથી તેને વધુ પડતા હલાવશું તો તે તૂટી જશે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગુંદા સારી રીતે સતરાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે વધેલા મસાલાને ગુંદા ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આ મસાલામાં આપણે બધા જ મસાલા એડ કરેલા છે, એટલે આપણે શાકમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. તો મેં મસાલાને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે મેં 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. તો આ છે આપણી શાકની સિક્રેટ સામગ્રી. ગ્રેવીમાં રસો કરતી વખતે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરવાથી તે ગુંદામાં રહેલી ઉપરની બધી ચિકાશને એબ્ઝોર્બ કરી લે છે અને શાકને એકદમ સરસ ફ્લેવર આપે છે. તો મેં છાશને એડ કરી દીધેલી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું. હવે ધીમા ગેસ પર તેને થોડી વાર સતત હલાવતા જવાનું છે, જેથી તે જરા પણ ફાટે નહીં. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ગ્રેવી સારી રીતે ઉકળવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકણ બંધ કરીને શાકને 5-7 મિનિટ માટે ઉકળવા દઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા ગુંદામાં એડ થઈ જાય. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ ગ્રેવીના રસા સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે. અને શાકમાં રહેલા ગુંદાને તોડીને જોઈએ તો તે સારી રીતે તૂટી જાય છે અને તેમાં જરા પણ ચિકાશ નથી. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું આપણું થોડું તીખું અને ચટપટું ગુંદાનું શાક તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એક સરખા શાકથી કંઈક અલગ ઉનાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ગુંદાનું શાક ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.